પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના જૈન તીર્થ ધર્મના વિનિત વિહાર ધર્મશાળાનું બાંધકામ મંજૂરી નિયમના વિરુદ્ધ બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો શંખેશ્વરના પંચાયત આકારણીની બાજુમાં ચાલતા સાત માળની બિલ્ડિંગના કામથી બાજુના પરિવારની મિલકતને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. આગળ વાત કરીએ તો શંખેશ્વરમાં સાત માળની બિલ્ડિંગની મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે મંજૂરી કોને આપી અને કેવી રીતે આપી તપાસનો વિષય બન્યો છે. લોકોનું કહેવું છે કે નિયમ અનુસાર બાંધકામ કરવામાં આવે અને સરકારના નિયમ મુજબ 3 માર્કથી વધારે બિલ્ડિંગ જ્યાં હોય ત્યાં ફાયરની સુવિધાઓ રાખવામાં આવે તો એવું સૂચન આપવામાં આવ્યું છે. પરંતુ શંખેશ્વર ધર્મશાળામાં અનેક એવી ધર્મશાળા જોવા મળી રહી છે જેમાં કોઈ જગ્યાએ ફાયર સેફટીની સુવિધા નથી, જ્યારે સાંકડી ગલીઓ અને સાંકડી જગ્યામાં આવા બાંધકામને લઈને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ વગેરે સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વરની ગ્રામ પંચાયત આકારણીવાળી મિલકત એક અરજદારના નામે ચાલે છે અને તેની બિલકુલ બાજુમાં વિનિત વિહાર નામની આ ધર્મશાળા આવેલી છે, જેની બીજી નવીન બિલ્ડિંગનું કામ 20 માસ અગાઉ ચાલુ કરેલું છે. શંખેશ્વર ગામે શંખેશ્વર ગામ પંચાયત દ્વારા જે બહુમાળી બિલ્ડિંગો બનાવવામાં આવી છે જેઓથી આસમાનની, તે હકીકતમાં યોગ્ય બનાવવામાં આવતી નથી અને પંચાયતને મંજૂરી આપવાનો અધિકાર પણ નથી. છતાંય આ લોકો જૈન લોકો છે શંખેશ્વર વિનિત વિહાર જે મારી બાજુમાં બિલ્ડિંગ બની રહ્યું છે બિલકુલ ગેરકાયદેસર છે અને લોકોને જાન હાનિ કરતું છે, એટલે આવું બિલ્ડિંગ શંખેશ્વર મુકામે ગ્રામ્ય વિસ્તારમાં આ બનવું ના જોઈએ. એ કાયદાથી પર છે અને જરાય પણ કાયદાની જોગવાઈમાં પણ શંખેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં 3 માળથી વધારે બિલ્ડિંગ બનાવવામાં ના આવે એવી અમે લોકોએ માગણી અને અરજી પણ કરેલી છે. છતાંય તંત્ર કોઈ આનું ધ્યાન દોરતું નથી, તો આની વારે તાત્કાલિક આની પાછળ સત્વરે યોગ્ય કાર્યવાહી થાય એવી મારી નર્મ વિનંતી. આવા સંખેશ્વરમાં 5-7 બિલ્ડિંગો એવા છે કે જે લોકોને હાનિકારક, જે અવાર જવાર પબ્લિક અથવા યાત્રિકને પણ નુકસાન કરતા હોય. આ બિલ્ડિંગો 10-15 વર્ષના આયુષમાં આવતા હોય. આ RCC કામ બહુ લાંબા સમયથી ટકતું નથી અને ગેરબંધારણની જોગવાઈમાં આજે ધડ કામ કરી અને આ બિલ્ડિંગો હાથ મારના કે આઠ મારના ઉભા કરી અને લોકોને અને ગામને નુકસાન કરતા છે. એવો જોગવાઈ જ નહીં ને કે બહુ મારી બિલ્ડિંગ શંખેશ્વર ગામ પંચાયતની અંદર કોઈ પણ એવી જોગવાઈ નહીં કે 3 માળથી મંજૂરી આપી શકાય. છતાંય ગામ લોકો જે પોતાના પર્સનલ મકાનો બનાવવા જાય તો એને મંજૂરી આપતા નથી અને આવા જૈન લોકોને મંજૂરી ગેરબંધારણની રીતે આપે. એ લોકોએ પંચાયતોમાં અરજી માગી હતી કે આ કેટલા તમે માળનું કામ કરવા આવેલું હોય, 36 મીટરનું બાંધકામ કરવા આપ્યું, બરોબર. તો આ કામ રાત્રે 12 વાગે 2 વાગે કામ ચાલુ હતું હતું. મારા મકાન અહીંયા ફાટી ગયું, બરોબર. મોટા મોટા મશીનરીઓ કામ કર્યું છે. પછી અમે કહેવાય છે કામ બંધ કરો તો એ લોકો પોલીસવાળાને બોલાવે કે ભાઈ આ ભાઈ ગુંડો છે, બરોબર. મેં બધી અરજી આપી, મેં આપી પોલીસ સ્ટેશન આપી અરજી, મામલતદાર કચેરીમાં આપી, તાલુકા પંચાયતમાં આપી, કલેક્ટરને આપી પાટણ. એ લોકોએ કોઈ મારી રજૂઆત સાંભળી નથી, બરોબર. મારું મકાન જરૂરી થઈ ગયું છે, મકાન ફાટી ગયું છે, ચોમાસાની અંદર ઘરની અંદર પાણી પડે છે. એ લોકોએ પહેલાં આ પાડી મકાન તમારું કરી આપશું, પછી અમે લોકોએ લોકોને રજૂઆત કરી કે અમારું મકાન તમે અમને કરી આપો, સાબુ ફાટી ગયું, મકાન ફાટી ગયું છે. એ લોકો શું કહે છે કે શેનું મકાન અને શેની વાત. એટલે આ લોકો બાંધકામ અતિશય વધારે મોટું કરી નાખ્યું છે, 8 માળની બિલ્ડિંગ બનાવી છે. આ નાનું ગામ છે શંખેશ્વર, એની અંદર 3 માળથી ઉપર મકાન બનતું નથી. છતાં જૈન લોકો 8 માળની 10 માળની બિલ્ડિંગો બનાવે છે અને અહીંયા અમે ગામ લોકો કહેવા જઈએ અમારે બિલ્ડિંગ બનાવી છે, અમારે મકાન બનાવવું છે. એ લોકો દિનેશ સાધુ સાથે લાઈવ 24 ન્યૂઝ પાટણ.